પ્રશ્ન ચાર નવા પેજથી જ શરૂ કરવાનો. ત્રણ પૂરો થાય એ પેજ છોડી અને નવા પેજથી. પહેલું, દાખલાઓ ગણો. દરેકના ચાર ગુણ છે. હાર્દિકે એક કામનો 2/7 ભાગ સોમવારે કર્યો. એક કામ છે, કુલ કામ કેટલું છે? એક કામ. સોમવારે કરેલ કેટલું કામ છે? કરેલ કામ 2/7 ભાગ. મંગળવારે કેટલું કામ કરે છે? મંગળવારે કરે કામ કેટલું છે? 3/7 ભાગ. અને બાકીનું કામ બુધવારે કરે છે. તો બુધવારે બાકીનું કરે છે તો આ બેનો શું કરવો પડશે? સરવાળો. સોમ અને મંગળનું કામ 2/7 + 3/7 સાત. 2 + 3 કેટલા આવશે? 5/7 12. હવે બાકીનું બુધવારે કરે છે તો બુધવારે કરેલ કામ, કરેલ કામ કુલ કામ 1 અને સોમ મંગળનું કામ 5/7 7 × 7 −5/7 7 માંથી 5 જાય તો 2/7 બુધવારે કેટલું કામ કરે છે? 2/7 ભાગનું કામ કરે છે. કયા દિવસે સૌથી વધુ અને કયા દિવસે સૌથી ઓછું? તો ચલો જુઓ, સૌથી વધારે કામ કરે છે 3/7. કયા દિવસે? મંગળવારે. તો મંગળવારે સૌથી વધુ કામ. અને બીજા કયા દિવસે સૌથી ઓછું? તો સોમ અને બુધવારે ઓછું અને બંને દિવસોનું સરખું. તો સોમ અને બુધવારે ઓછું કામ કર્યું. પડી સમજણ? પહેલા કુલ કામ એટલે 1, પછી સોમ મંગળનો 2નો સરવાળો, અને એ બાદ કરીએ તો બુધવારે કરેલ કામ એટલે 2/7 ભાગ. સૌથી વધુ એટલે 3 મોટા છે, બધાના છેદમાં 7 છે. 3 મોટા છે એટલે આ સંખ્યા મોટી, 3/7 એટલે એ મંગળવારનું કામ વધારે કર્યું. અને કયા દિવસે ઓછું? તો સોમવાર અને બુધવાર બંનેના દિવસોમાં ઓછું કામ કર્યું છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન, નિયમિત ષટ્કોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિ દોરો. તેના વિકર્ણો દોરો અને મળતી આકૃતિમાં વિકર્ણોના માપ માપીને લખો. તો પહેલા શું કરવાનું? નિયમિત ષટ્કોણ, ષટ્કોણ એટલે 6 બાજુઓ વાળો ષટ્કોણ દોરવાનો, અને નિયમિત એટલે બધી બાજુ કેવી આવવી જોઈએ? સરખી. તો આપણે બધી બાજુઓ સરખી હોય એવો એક ષટ્કોણ દોરી લઈએ. આ દોર્યો આપણે નિયમિત ષટ્કોણ. આ નિયમિત ષટ્કોણમાં શું કહ્યું છે? વિકર્ણો દોરો. તો નિયમિત ષટ્કોણને આપણે નામ આપી દઈએ એ બી સી ડી ઈ અને એફ. આમાં વિકર્ણો દોરીએ એટલે વિકર્ણ એટલે બે પાસ પાસેના શિરોબિંદુ સિવાયના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એને કહેવાય વિકર્ણ. તો આ એ થી સી શિરોબિંદુ જોડીએ તો એ શું થાય? વિકર્ણ એ સી. પછી બી થી ઈ, સી થી ઈ જોડીએ તો એ પણ વિકર્ણ થઈ જાય સી ઈ, અને એ થી ઈ જોડીએ એ વિકર્ણ થઈ જાય એ વિકર્ણ. પડી સમજણ? અને માપ માપીને લખવાના, તો તમારે સ્કેલ મૂકી અને એસી રેખાખંડ, ઈસી અને એઈ રેખાખંડ માપવાનું. આપણે ધારી લઈએ કે આ 3 રેખાખંડોની લંબાઈ સરખી છે 3 સેમી. જુઓ, નિયમિત ષટ્કોણ કે અષ્ટકોણની આકૃતિમાં વિકર્ણોના માપ સરખા મળશે. 3 સેમી 3 સેમી અને 3 સેમી મળે છે, આપણે એવું ધારી લીધું છે. તમારે માપીને લખવાનું છે. પડી સમજણ? આગળ જોઈએ બીજું, નિયમિત અષ્ટકોણની આકૃતિ દોરી અને એના પણ વિકર્ણો દોરી અને એના માપ લખવાના છે. તો અષ્ટકોણની આકૃતિ દોરીએ તો અષ્ટકોણ એટલે કેટલા ખૂણા? 8 ખૂણા હોય એવી આકૃતિને અષ્ટકોણ કહેવાય છે. આ અષ્ટકોણની આકૃતિ થઈ ગઈ એ બી સી ડી ઈ એફ જી અને એચ. અષ્ટકોણમાં આપણે વિકર્ણ જો દોરીએ તો એ થી એફ,
एफ विकर्ण, बी थी ई, बी ई विकर्ण, सी थी एच, एच सी विकर्ण અને જી થી ડી, જી ડી વિકર્ણ. આના માપ આપણે માપીએ તો પેલા વિકર્ણોની જેમ આના માપ માપીએ તો પણ એ પણ આપણે ધારી લઈએ કે 3 સેમી થાય છે. કેટલા થાય છે? 3 સેમી. તો દરેક વિકર્ણનું માપ સરખું મળશે 3 સેમી. પડી સમજણ? આ રીતે અષ્ટકોણ અને ષટ્કોણની આકૃતિ દોરી અને વિકર્ણ દોરવાના અને માપ માપીને લખવાના. આગળ ત્રીજો પ્રશ્ન. આકૃતિનો ઉપયોગ કરીને લખો. તો આકૃતિનો ઉપયોગ કરી 5 બિંદુઓ. તો શિરોબિંદુઓ કયા કયા છે? ડી ઈ સી બી અને એક્સ, ડી ઈ સી બી અને એક્સ શિરોબિંદુઓ છે. રેખા, રેખા કઈ કઈ છે? તો ડી રેખા છે, ડી રેખા. ઈ ઓ રેખા, ઈ ઓ રેખા. ડી થી ઓ રેખા, ઈ થી બી રેખા, ડી થી બી રેખા અને ઓ થી બી રેખા. આ રેખાઓ છે બધી. હવે કયા છે ચાર કિરણો? તો એક અંતે બિંદુ હોય એવા કિરણો. તો ઈ થી ડી કિરણ, ઈ ડી કિરણ, ઈ ઓ થી ડી કિરણ, પછી ઈ થી બી કિરણ, ઓ થી બી કિરણ થશે ને, ઓ થી સી અને ઓ થી એક્સ કિરણ. આટલા બધા ઘણા બધા કિરણો મળે છે આપણને. ચાર કયા છે? ગમે તે ચાર લખવાનું. આગળ પાંચ રેખાખંડો. તો રેખાખંડ કયો મળે? તો ઓ એક્સ, ઓ સી, ઓ બી, ઓ એક્સ, ઓ સી અને ઓ બી, ઓ ઈ અને ઓ ડી, ઓ ઈ અને ઓ બી. આવા બધા જુદા જુદા રેખાખંડો મળે છે. પડી સમજણ? આગળ જોઈએ ચોથો. ગુણાકાર અંદાજ મેળવો. એટલે કે આ સંખ્યાઓનો અંદાજ ગુણાકાર કરીને મેળવવાનો છે અને 100ના આધારે. તો 100ના આધારે આશરે કિંમત 5289 ની 100ના આધારે, 100ના આધારે આશરે કિંમત એકમ, દશક અને 100 એટલે 2 છે. દશકના સ્થાનમાં 8 છે, 5 થી મોટા છે એટલે 2 માં 1 ઉમેરાઈ જાય એટલે 53. બીજી સંખ્યા છે 3491. એમાં પણ 100ના સ્થાને 4 છે અને એની પાછળ 9 છે એટલે આગળ 1 ઉમેરાઈ જશે એટલે 3500. આ પણ સાના આધારે? 100ના આધારે. હવે ગુણાકાર અંદાજ શું થશે? ગુણાકારનો અંદાજ, ચાલો તો 2 નો ગુણાકાર કરીએ. 5300 ગુણ્યા 3500 કરો ગુણાકાર. 53 ગુણ્યા 3500 ગુણાકાર કરવાનો અને 1 2 3 4 શૂન્ય મૂકી દેવા. પડી સમજા? તો 35 અને 53 નો ગુણાકાર કરીએ તો 0, 3 3 9, 5 3 15, 3 3 9 અને 5 3 15. 5 વડે 5 3 15 અને 5 × 5 25 ને 1 26, 5 9 ને 6 15 વધી 1, 5 ને 6 ને 2 8 ને 1 કેટલા મળ્યા? 1895. તો આનો ગુણાકાર અંદાજ આટલો મળે. એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ કરોડ, 1 કરોડ 85 લાખ 50 હજાર. આ 2 સંખ્યાઓનો ગુણાકારનો અંદાજ મળે. પડી સમજણ? આગળ જોઈએ બીજો. આનો બી નંબરનો જોઈએ તો આમાં પણ 854 છે. તો એની 100ના સ્થાને 8 અને દશકમાં 5 છે એટલે 1 ઉમેરી દેવાનો આગળ. તો 900. આ પણ સાના આધારે? 100ના આધારે. બીજી સંખ્યામાં પણ 100ના આધારે લખવાની છે આશરે કિંમત. તો એ સંખ્યા છે 132. 100ના સ્થાને 1, દશકના સ્થાને 3 છે જે 5 થી નાના છે એટલે કોઈ જ ફરક પડે નહીં. તો 100. તો આનો ગુણાકાર અંદાજ શું થશે? ગુણાકાર અંદાજ 900 ગુણ્યા
जवाब लखो एक गुणना प्रश्नो। प्रश्न चार ब नीचेना प्रश्नोना जवाब आपो। पहेलो छे, कया चतुष्कोणनी सामसामेनी बाजुओनी मात्र एक ज जोड़ समान? तो एक आ चतुष्कोण छे, एनी सामसामेनी बाजुओनी आ जोड़ समांतर होय, आ जोड़ समांतर होय नहीं, आवा चतुष्कोणने कहेवाय समलंब चतुष्कोण। समलंब चतुष्कोण के बीजू छे, छे 4609 अने पाछळ छे x, तो संख्या ने 10 वडे भागी शकाय तो ते x ની કિંમત શું કહેવાય? 10 ની ચાવી શું છે? એકમ નો અંક 0 હોવો જોઈએ, તો x ને સ્થાને શું હોવો જોઈએ? 0, તો x ની કિંમત 0 હોય તો જે સંખ્યા 10 વડે ભાગી શકાય। ત્રીજો છે, સંખ્યાને x સી વી ટ્રિપલ આઈ ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં, આંતરરાષ્ટ્રીયમાં લખો કે ભારતીયમાં લખો, રોમનમાંથી સંખ્યા જ કહેવાશે, તો x સી એટલે કે 90, x સી એટલે 90, તો 90 અને v એટલે 5 95, 3 એટલે 95 ને 3 98, તો કેટલા લખાય? 98। x સી એટલે 90, v એટલે 5 અને ટ્રિપલ આઈ એટલે 3, આ બધાનો સરવાળો કરીએ તો કેટલા મળે આપણને? 98। આગળ ચોથો, 1000 ને આધારે 2834 નું આસન્ન મૂલ્ય, 1000 એટલે એકમ, દશક, સો અને 2 છે, 1000 માં આસન્ન મૂલ્ય એટલે 2 ની પાછળ કઈ સંખ્યા છે? 8, તો 8 5 થી કેવા છે? નાના, એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જશે। 2834 નું આસન્ન મૂલ્ય શું થશે? 2 માં 1 ઉમેરીએ તો 3, એટલે કેટલું આવે? 3000। પડી સમજણ? આગળ પ્રશ્ન 4 નવા પાનાથી લખ્યો, એમ પ્રશ્ન 5 પણ પ્રશ્ન 4 પૂરો થાય એ કંઈ છોડી અને નવા પાનાથી શરૂ કરો। પ્રશ્ન 5 નો પહેલો છે, અનો પહેલો, કે નીચેના દાખલાઓ ગણો। પ્રશ્ન 5 અની સૂચના છે, નીચેના દાખલા ગણો, 5 ગુણના દાખલા, કેટલા ગુણના? 5 ગુણના, અને 3 આપેલા હશે, 2 ગણવાના છે ગમે તે। પહેલો છે, 4 અંકની એવી સંખ્યા શોધો કે સૌથી નાની સંખ્યા શોધો જે 18 24 અને 32 થી વિભાજ્ય છે। તો 18 24 અને 32 થી વિભાજ્ય અને સૌથી નાની એટલે શું શોધવાનો? લસા, તો શાનો લસા શોધીશું? 18 24 32 નો લસા શોધીશું આપણે। ચલો 18 24 અને 32 નો લસા શોધીએ, 2 વડે ભાગ ચાલશે બધાનો, 9 2 18, 12 2 24 અને 16 2 32, ફરીથી 2 વડે, 6 2 12, 8 2 16, ફરીથી 2 વડે ચાલશે, 9 એમ 9, 9 ના નહીં ચાલે, 3 2 6, 4 2 8, ફરીથી 2 સાથે ભાગ ચાલશે, 9, 3 નું નહીં ચાલે, 2 2 4, ફરીથી 2 વડે પણ ચાલશે, 9, 3 અને 1, હવે 2 વડે ચાલશે નહીં, 3 વડે ચાલશે, તો 3 3 તરી 9, 3 એક 3 અને 1, હજુ 3 વડે ચાલશે, 1 1 1, બધામાં 1 મળી ગયું, તો લસા શું મળશે આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કેટલી વખત છે? 1 2 3 4 અને 5, 4 અને 5, 3 કેટલી વખત? 2 વખત, ગુણાકાર કરો તો 2 2 4 2 8 2 16 2 32, 32 ગુણ્યા 3 ગુણ્યા 3 9, 32 ગુણ્યા 9 કેટલા થાય? ગુણાકાર કરો, 32 ગુણ્યા 9, 32 ગુણ્યા 9, 9 2 18, 3 9, 9 તરી 27 ને 1 28, કેટલા આવે? 228, 88, 288, શું મળ્યું આપણને? લસા કેટલો મળ્યો? 288, એવી નાની સંખ્યા, પણ વાતો કેટલા અંકની છે? 3 અંકની, જે સંખ્યા 3 અંકની છે। હવે 4 અંકની સંખ્યા
संख्या शोधवानी छे सौथी नानी, तो चार अंकनी सौथी नानी संख्या, चार अंकनी सौथी नानी संख्या कई छे? 1000 छे। तो सौथी नानी संख्या आपणे शोधवी होय तो 1000 ने 288 वडे भागवा पड़े। 288 ने आपणे 1 वडे गुणीए तो नानी छे 3 वडे गुणीए। चलो तो 8 तरी 24, 24 25 26, 2 3 2 6 ને 2 8, 864। તો 864 વડે ભાગ ચાલશે 3, 864 બાદબાકી કરો 10, 9, 9 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 6 જાય તો 3, અને 9 માંથી 8 જાય તો 1, કેટલા વધે? 136। તો 136 બાદ કરવા પડશે 1000 માંથી। માંગેલ સંખ્યા 1000 માઇનસ 136। કેમ 136 આપણે બાદ કરીએ? કારણ કે 136 શેષ વધે છે એટલે એનો વિભાજ્ય છે નહીં, આપણને વિભાજ્ય કહી છે, તો એની બાદબાકી કરીશું તો કેટલા આવશે? 864। પણ આ સંખ્યા તો કેટલા અંકની છે? 3 અંકની, જે 3 અંકની છે। તો 4 અંકની માંગેલ સંખ્યા શોધવા માટે એક ફરીથી 288 શું કરવાના? ઉમેરી દેવાનું। કરો સરવાળો, 4 ને 8 12, 6 ને 8 6 ને 8 કેટલા થાય? 14 ને 1 15, 8 ને 2 10 ને 1 11। સૌથી નાની કઈ સંખ્યા આવે? 1152, કે જે 18 24 અને 32 થી વિભાજ્ય છે। પડી સમજણ? આગળ જોઈએ બીજો દાખલો। નીચે આપેલા સરવાળા અને બાદબાકી બોક્સમાં ભરો। હવે બોક્સ આપેલું છે, એમાં જવાબ મૂકવાના છે। આડી લાઈનનો સરવાળો અને ઊભી લાઈનની બાદબાકી। તો આડી લાઈનનો આપણે સરવાળો કરીએ। ચલો, શું છે આડી લાઈનમાં? 1/2 પ્લસ 1/3, 3 અને 2 નો લસાઅ કેટલો હશે? 3 2 નો લસાઅ 3 2 6, તો 2 છે અને 3 કરો 6 કરવા માટે કેટલા વડે ગુણવાના? 3 વડે, અને 3 ને 2 વડે, તો 1 × 3 2 × 3 પ્લસ 1 × 2 અને 3 × 2, 3 ના છેદમાં 6, 2 ના છેદમાં 6, 6 3 પ્લસ 2 આવશે, 3 ને 2 કેટલા થાય? 5 ના છેદમાં 6, શું આવે? 5 ના છેદમાં 6 જવાબ મળે। બીજે બે સંખ્યાઓનો કરીએ સરવાળો, 1 ના છેદમાં 3 પ્લસ 1 ના છેદમાં 4, 4 અને 3 નો લસાઅ 12, 4 અને 3 નો લસાઅ 12, તો આને 4 વડે ગુણવાના અને 3 વડે, તો 1 × 4 3 × 4 1 × 3 4 × 3 4 × 4 4 × 12 3 × 3 4 × 12 12 સરખા છે, અંશમાં આવશે 4 વત્તા 3 7 ના છેદમાં 12, તો અહીંયા શું મળે જવાબ? 7 ના છેદમાં 12। હવે આપણે સરવાળા થઈ ગયા, બાદબાકી કરીએ। તો ઊભી લાઈનની શું કરવાની છે? ઊભી લાઈનની બાદબાકી। ચાલો, પહેલું છે 1/2 માઇનસ 1/3, લસા 6 અને 3 વડે અને 2 વડે ગુણવાનું, તો 1 × 3 2 × 3 1 × 2 3 × 2 3 ના છેદમાં 6 2 ના છેદમાં 6, ખબર પડે આવી રીતે? 6 અને 3 માઇનસ 2 1 વધે અને 6 વધે, તો શું મળી બાદબાકી? 1/6। બીજી છે બાદબાકી 1/3 માઇનસ 1/4, આનો લસા 12, તો આને 4 વડે અને 3 વડે ગુણીએ, 3 × 4 1 × 3 4 × 3 કરો ગુણાકાર, 4 × 4 4 × 12
ત્રણ એકા ત્રણ, ચાર તરી બાર, ચાર માઇનસ ત્રણ છેદમાં બાર, ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે, એક, એક ના છેદમાં બાર, બાદ બાકી કેટલી મળે, એક ના છેદમાં બાર. પડી સમજણ? હવે જો આપણને આ બોક્સ બાકી રહે તો એમાં ઊભી લાઈનની જવાબની ઊભી લાઈનની બાદ બાકી અને જવાબની આડી લાઈનનો સરવાળો. તો જવાબની આડી લાઈનનો સરવાળો અને જવાબની ઊભી લાઈનની બાદ બાકી. ચલો કરીએ. જવાબની આડી લાઈન એટલે એકના છેદમાં છ અને એકના છેદમાં બાર, એ બેનો સરવાળો. અને જવાબની ઊભી લાઈન એટલે એ પાંચના છેદમાં છ અને સાતના છેદમાં બાર, એની શું આવશે, બાદ બાકી. છ અને બાર માં લસાઅ શું આવશે, છ દુ બાર, બાર મોટા છે અને બારના અવયવમાં છ આવી જાય છે તો બાર લસાઅ. તો છ ને કેટલા વડે ગુણવા પડશે, બે વડે, અને બાર ને એક વડે, તો શું આવશે, બે અને અહીંયા એક વડે, બે કા બે, બે છ દુ બાર પ્લસ એકના છેદમાં બાર, બાર સરખા છે, અંશનો સરવાળો બે ને ત્રણના છેદમાં બાર, બારના અવયવો પડશે ત્રણ ચોક બાર, ત્રણ ચોક બાર, ત્રણ ત્રણ ગયા શું વધે, એકના છેદમાં ચાર. આગળ જોઈએ બીજું, જવાબની ઊભી લાઈનની બાદબાકી. તો જવાબની ઊભી લાઈનની બાદબાકી કરીએ તો પાંચના છેદમાં છ છે એટલે આમાં પણ લસાઅ બાર, એટલે આને બે વડે અને એક વડે ગુણશું. તો પાંચ ગુણ્યા બે છ ગુણ્યા બે, સાત ગુણ્યા એક બાર ગુણ્યા એક, પાંચ દુ દસ છ દુ બાર, સાત એકા સાત બાર, દસ માઇનસ સાત બાર, ત્રણ ના છેદમાં દસ માંથી સાત જાય તો ત્રણ ને, ત્રણ ના છેદમાં બાર પરથી આપણને જવાબ શું મળે, એકના છેદમાં ચાર. તો આપણને આ જવાબ શું મળે, ઊભી લાઈનની બાદબાકી અને આડી લાઈનનો સરવાળો બંનેનો જવાબ સરખો મળ્યો એટલે આ જવાબ આપણો શું મળે, એકના છેદમાં ચાર. પડી સમજણ? આપણે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં, પ્રથમ સપ્તાહમાં કેટલા રૂપિયા, તો 285,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા. બીજા સપ્તાહમાં કેટલાના વેચ્યા, બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. હવે શું કહે છે, પુસ્તકો વેચાણ કુલ કેટલું વેચાણ થયું, તો બંને સપ્તાહમાં મળીને થયેલ કુલ વેચાણ, બંને સપ્તાહમાં મળીને થયેલ કુલ વેચાણ શોધવા માટે શું કરવું પડે, આ બે સંખ્યાઓનો સરવાળો કરવો પડે. પડી સમજણ? ચલો સરવાળો કરીએ તો આઠ ને એક નવ, છ ને આ નવ, છ વત્તા નવ એટલે પંદર વધી એક, સાત આઠ ને એક નવ, નવ સાત સોળ વધી એક, પાંચ ને એક છ આઠ, અને ચાર ને બે છ, 686,659 રૂપિયાનું કુલ વેચાણ થયું બંને સપ્તાહમાં મળીને, સપ્તાહમાં મળીને કુલ વેચાણ કેટલું થયું, 686,659. કયા સપ્તાહમાં વધુ વેચાણ, તો કયા સપ્તાહમાં વધારે વેચાણ છે, તો 4,00,000 છે એ વધારે છે અને 2,00,000 ઓછા છે, તો બીજા સપ્તાહમાં, બીજા સપ્તાહમાં વધુ વેચાણ થયું અને કેટલું, તો શું કરવું પડશે, બાદબાકી. તો બાદબાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો 4,768 રૂપિયામાંથી આપણે 285,891 રૂપિયા બાદ કરીએ તો શું મળશે આપણને, કે કયા સપ્તાહમાં, તો બીજા સપ્તાહમાં જેટલું વધારાનું વેચાણ થયું એ મળશે, આઠ માંથી એક જાય તો સાત, સોળ સોળ, નવ નવ અને ત્રણ, સોળ માંથી નવ જાય તો કેટલા વધે,
सात, सोल माथी नौ जाए तो कितना वधे सात, सोल माथी आठ जाए तो आठ, नौ माथी पांच जाए तो चार, नौ माथी आठ जाए तो एक, अने त्रण माथी बे जाए तो एक, એટલે કે 114,877 રૂપિયાનું બીજા સપ્તાહમાં વધારે વેચાણ થયું. તો બીજા સપ્તાહમાં 114,877 રૂપિયાનું વધુ વેચાણ થયું. પડી સમજણ? શું કરવાનું? પહેલા બેનો સરવાળો અને પછી બાદબાકી, તો આપણને બંને જવાબ મળી જાય. આગળ જોઈએ પ્રશ્ન 5 બ, કે બે બે ગુણના દાખલાઓ ગણવાના છે. ટોટલ 3 દાખલાઓ છે 6 ગુણના. બોલો 12 અને 18 નો લસાઅ શોધો. તો બધાને આવડે જ છે કે 12 અને 18 બે વડે ભાગ ચાલશે. 6 2 12, 9 2 18, ફરીથી 2 વડે, 3 2 6 અને 9, 3 વડે ભાગ ચાલશે. 3 1 3, 3 કરી 9, ફરીથી 3 વડે, 3 1 3, 1 1 મળી ગયા. તો 12 અને 18 નો લસાઅ શું થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 2 4, 4 તરી 12, 12 તરી 36. કેટલો મળ્યો લસાઅ? 36. આગળ જોઈએ બીજો પ્રશ્ન. 9 ડોટ્સ ના ઉપયોગ થી ચોરસ સ્વરૂપમાં દર્શાવો. 9 ડોટ્સ એટલે 3 તરી 9, 3 નો ઘન થાય. તો ચોરસ સ્વરૂપમાં દર્શાવીએ તો આ રીતે જુઓ. 9 ડોટ 3, 3 6, 3 9 થઈ ગયા. આ 9 ડોટ્સ ને આપણે ચોરસ સ્વરૂપમાં દર્શાવો. પડી સમજાય? આગળ જોઈએ ત્રીજો. યોગ્ય સંકેત મૂકો. તો કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની એ જાણવા માટે 2 નો ચોકડી ગુણાકાર કરતા શું કરવાનું? ચોકડી ગુણાકાર. તો 3 નો 7 સાથે અને 5 નો 4 સાથે, એટલે કે 4 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 7. ચલો 7 તરી 21 અને 4 પંચા 20. 3 વાળી સંખ્યા પહેલા છે તો 21 પહેલા અને 20 પાછળ. કઈ સંખ્યા મોટી? 21 મોટા, તો ગ્રેટર ધેન. માટે 21 વાળી સંખ્યા કઈ છે? 3 ના છેદમાં 7. 3 આગળ એટલે 3 ના છેદમાં 5 ગ્રેટર ધેન 4 ના છેદમાં 7, એટલે શું આવશે? ગ્રેટર ધેન. પડી સમજણ? આ રીતે તમારે પેપરનું સોલ્યુશન તમે કર્યું જ હશે એ પ્રમાણે તમારે જોઈ લેવાનું કે તમારે ક્યાં ક્વેરી છે એ જોઈ અને દાખલાઓ ગણી લેવાનું.